તે ભંગાણ સર્જાતા સિંચાઈના પાણી આ વિસ્તારમાં આવતા દસ ઉપરાંત ગામોના ખેડૂતો સુધી પાણી ન પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે તાલુકાના અને છત્રાલ ગામના નર્મદા ઓથોરિટી દ્વારા કેનાલના કિનારે આવતા સિત્ધપુર વડજ સાઠોદ ગામડી કનાયડ મોટા હબીપુરા મંડાળા કોઠારા બારીપુરા છત્રાલ સહિતના આશરે બે હજાર હેક્ટર જમીનોમાં ભૂગર્ભ પાઇપલાઇનો નાખી સિંચાઈના પાણી ખેડૂતો સુધી પહોંચે તે માટેની કાર્યવાહી કરવામાં આવી હતી પણ આ પાઇપલાઇનોમાં ભંગાણ અને છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં પાઇપલાઇનો આવી જતા ખેડૂતો સુધી પાણી પહોંચી શક્યા ન હોવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે એક તરફ કુદરતી આફતને પગલે કમોસમી વરસાદથી પાકને ઘણું નુકસાન થયું છે જ્યારે ખેડૂતો માંડ ઊભા થયા ત્યારે સિંચાઈ માટે પાણી ન મળતા આ વિસ્તારમાં થતા કપાસ દિવેલા અને અન્ય શાકભાજી સુકાઈ રહ્યા હોય કેટલીક જગ્યાઓ ખેડૂતો પાક પકવી શક્યા નથી આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની અને નિગમના અધિકારીઓની મિલીભગતને પગલે ખેડૂતો સુધી સિંચાઈના પાણી ન પહોંચતા પામી છે પાઇપલાઇનો ક્યારે રિપેર તે તો સમય જ બતાવશે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને પગલે ખેડૂતોને આજે ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે મીડિયા અને ખબરપત્રી સમક્ષ ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો ત્યારે ઉલ્લેખનીય બાબત છે કે ચોમાસામાં નિષ્ફળ ગયેલા પાક માટે તંત્ર દ્વારા બે વખત સર્વે કરવામાં આવ્યો પણ હજુ સુધી ખેડૂતોને વળતર મળ્યું નથી ઉપરાંત ખેડૂતોને બેંકમાંથી લીધેલી લોન પણ ભરપાઈ કરી શકાય ન હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કેનાલમાંથી સિંચાઈના પાણી મળે તો ખેડૂતો ફરી પાક ઉભો કરી પોતાના દેવા ચૂકતે કરી શકે તેમ છે જેથી સિંચાઈના પાણી આ દસ ગામોના ખેડૂતો સુધી વહેલી તકે પહોંચી શકાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી મોટા વિપુરા છત્રાલ માઇનોર કેનાલ આવેલી છે આજે વીસ ત્રીસ દિવસ આ વરસાદ ગયે પાણી આવ્યું નથી એના કારણે અમારા ખેડૂતોનો માલ હૂંકાય છે એક તો કુદરતે અમને ચોમાસામાં માર્યા અને હવે આ સરકારી અધિકારીઓ અમને મારવા બેઠા છે આજે ત્રીસ ત્રીસ દિવસ કેનાલો સાફ થઈ નથી અને પાણી આવતું નથી અમે સાહેબોને રજૂઆત કરી ત્યારે એમને એવું કીધું કે આ કોન્ટ્રાક્ટ ખોપાઈ ગયો છે પાણી આવી જશે આજે હજુ સુધી પાણી નથી આવ્યું અને અવનું આવું જો ચાલશે તો અમને કુદરત મારે છે આ રીતે સાહેબો અમને મારે છે તો ખેડૂત જશે ક્યાં અને ખેડૂતે છેલ્લે આત્મહત્યા કરવાનો વારો આવશે કારણ કે કરોડો રૂપિયા લાખો રૂપિયા મારું દેવું હોય કે આપણે બેંકોનું અને આવી રીતે ના ભરપાઈ થાય તો અમારે છેલ્લે તો દવા પીવાનો વારો આવે કયા કયા પાકમાં નુકસાન દિવેલા કપાસ તુવેરો મકાઈ વાલ્યા વાલિયા અને આ લોકો કેનાલ વાળા જે રોડ મેઇન રોડ હોય ને ત્યાંથી એક એક કિલોમીટર કેનાલો સાફ કરે છે અને અંદર કેનાલો સાફ નથી કરતા જે મોદી સાહેબને જે દાડે રેલી જવાની હોય તે દાડે નજીક રે કિલોમીટરની કેનાલો સાફ કરે એ લોકો અને અંદરની કેનાલો બધી એવી ને એવી છે અમે રૂબરૂ બતાવીએ મને મોટા અભિપુરા ગામના અમે ખેડૂત છે અમારા ગામમાં છત્રાલ માઇનોર કેનાલ આવા છે આજે એક મહિનો થયો છતાં કોઈ પણ જાતનું કામ ચાલ્યું નથી એણીમય અને સાહેબોને કીધું તા કે હજુ કોન્ટ્રાક્ટ આપ્યા છે સાફ કરવાના અને એમને મજૂર મળશે એટલે સાફ કરશે એ રીતના એ લોકોએ જવાબ આપ્યા છે અમને અને પાણી આવડે તો એવું કહે છે કે હજુ દસ દિવસ લાગશે હવે અમારી ટોટલ ખેતી ખલાસ થઈ જવા આવી છે છેવટે અમારે દવા પીવાનો વારો આવ્યો છે અને એ બધી જવાબદારી નિગમની રહેશે અને દરેક એન્જિનિયરની રહેશે